એટલા માટે એનો ઉપયોગ કરીશું. ઓકે, અને હેલ્ધી વસ્તુ સવાર સવારમાં તો ખાઈ જ લેવી જોઈએ. યસ, તો બનાવવાની શરૂઆત કરીએ. ઓકે, એના માટે ખીરું તૈયાર કરી લઈએ. ખીરું બનાવવા માટે વૈડાને ક્રોસ કરવાના છે, એ કરીએ. એક કપ વૈડા લઈએ છે. અત્યારે મગને સ્પ્રાઉટ કરીને લીધેલા છે. મગની જગ્યાએ તમે કોઈ પણ કઠોળ વાપરી શકો છો. ઇવન મગની સાથે, એટલે કે મગના વૈડાની સાથે ચણા છે ફણગાવેલા, એ પણ લઈ શકાય. મઠના જે વૈડા તૈયાર કરેલા હોય છે એ પણ લઈ શકાય. જેમ જેમ આપણે અલગ અલગ વૈડા અંદર એડ કરતા જઈશું એમ એમ એનો ટેસ્ટ બદલાતો જશે. હા, ટેસ્ટ બદલાતો જશે, પ્લસ એની જે હેલ્થ વેલ્યુ છે એ પણ બદલાતી છે. 3 કળી લસણ સમારેલું છે એ લઈએ. અને એમ પણ બધા કઠોળમાં મગ તો બહુ જ સારા, કારણ કે કહેવાય છે ને, મગ ચલાવે પગ. એકદમ સાચી વાત. આદુ એડ કરીએ છીએ. એક મોટો ટુકડો આદુનો લઈ અને મોટા ટુકડા કટ કરેલા છે. 1 નંગ લીલું મરચું લઈએ છીએ. એને પણ થોડું મોટું જ સમારેલું છે. હવે ક્રશ કરી લઈએ. ક્રશ કરતી વખતે અત્યારે પાણી એડ નથી કરતા, જરૂર પડશે તો એડ કરી દઈશું. હા, જો આ રીતે સહેજ કરકરું રાખવાનું છે. એકદમ લીસું નહીં વાટી નાખવાનું. વેડા સરસ વટાઈ ગયા છે. હવે આપણે મિશ્રણ રેડી કરી લઈએ. 1/2 કપ રવો લઈએ છે. 1/2 કપ દહીં ઉમેરીએ. દહીં સહેજ ખાટું હોય એવું લઈશું. ખાટું દહીં ઉમેરવાથી એનો સ્વાદ સરસ તૈયાર થશે અને ફરમેન્ટ કરવાની જરૂર નહીં પડે. અને અમુક વાનગીઓમાં સહેજ ખટાશ હોય ને, આવી રીતે દહીંની જ ખટાશ એ બહુ જ સરસ લાગતી હોય. અત્યારે આપણે ફણગાવેલા મગ લઈ રહ્યા છે, તો એની જગ્યાએ બાફેલા મગ હોય તો એનો ઉપયોગ થઈ શકે આમાં? ના, બાફેલા મગ હશે ને તો જે આપણને ટેક્સચર જોઈએ છે એ નહીં મળે, પ્લસ બાઇન્ડિંગ પણ નહીં મળે. ઓકે, દહીં અને લોટ બંને સરસ મિક્સ થઈ ગયા છે. હવે એની અંદર જે વૈડા ક્રશ કરેલા છે એ એડ કરી દઈએ. આ રીતે તમે સહેજ કરકરું રાખો ને વાટતી વખતે, એનાથી એક તો સ્વાદ સરસ તૈયાર થાય, પ્લસ જ્યારે અપમને આપણે શેકવા માટે મૂકીશું પેનની અંદર ત્યારે એ પ્રોપર શેકાશે. ઓકે, અને લુક વાઇઝ પણ ફરક પડી જશે. હા, મિક્સ કરી લઈએ. આપણે બહાર ફરવા જતા હોઈએ ને, તો હોટેલમાં કેમ આપણે સ્ટે કરતા હોઈએ છે, તો ત્યાં બ્રેકફાસ્ટ એનો મતલબ જ કંઈક અલગ હોય છે. એક અલગ લેવલ પર જ બ્રેકફાસ્ટને લઈ જતા હોય છે. તમે જુઓ તો એટલી બધી અઢળક અલગ અલગ વેરાયટીઝ હોય બ્રેકફાસ્ટમાં. બેઝિક જેમ કે પૌવા ઉપમા તો હોય જ ઓલ્ટરનેટ ડેઝ, પણ એ સિવાય ચણા પૂરી હોય, પછી ઢોસા હોય, આલુ ભાજી હોય અને એની સાથે પૂરી હોય, પછી બ્રેડ હોય તો બ્રેડ બટર પણ હોય અને બ્રેડ બટર જેમ પણ હોય, પછી ચા, કોફી, કોર્નફ્લેક્સ, એવી બધી અલગ અલગ બહુ જ વેરાયટીઝ હોય. હા, અને એની સાથે સાથે ફ્રેશ ફ્રૂટ્સ હોય, જ્યુસ પણ હોય, અને સાથે છેલ્લે ડિઝર્ટ પણ હોય બ્રેકફાસ્ટમાં. ડિઝર્ટ આ બધું છે ને એક સાથે આ રીતે સર્વ કરવાનું રીઝન એ જ હોય છે કે સવારનો જો નાસ્તો તમે હેવી કરો, પછી લંચમાં એનાથી ઓછું હેવી હોય એવું જમો, અને સાંજે ડિનરમાં એકદમ લાઇટ જમો, તો તમારી જે મેટાબોલિઝમ સિસ્ટમ છે ને એ પ્રોપર વર્ક કરે અને એના જે બેનિફિટ છે ને એ તમને પ્રોપર મળે. એટલા માટે સવારનો નાસ્તો છે ને હેવી કરવાનું, કે હેવી નાસ્તો કરેલો હોય પછી દિવસ દરમિયાન તમે જે પણ કામ કરો ને એનાથી એ જે હેવી નાસ્તો કરેલો હોય એ ધીમે ધીમે પચી જાય, અને રાત્રે જો તમે હેવી જમો તો જમીને 1-2 કલાક પછી સુઈ જાઓ એટલે એ પ્રોપર પચે નહીં, અને એના કારણે ઘણા બધા રોગ થતા હોય. હવે થોડું પાણી ઉમેરી દઈએ. મિક્સ કરી લઈએ. બધું સરસ મિક્સ થઈ ગયું છે. ટાંકીને એને 5-7 મિનિટ માટે રેસ્ટ આપી દે જેથી રવો પલળી અને ફૂલી જાય. હા, અત્યારે બની રહી છે બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય એવી સરસ મજાની વેરાયટી. અમે આમ આગળ શું કરીશું એ જોઈશું, પણ પહેલા એક બ્રેક લઈશું. હેલી, રેસ્ટ અપાઈ ગયો છે. હવે એની અંદર જે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે એ કરી દઈએ. ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે. લગભગ 2 મોટી ચમચી જેટલી લઈશું. 2 મોટી ચમચી ઝીણા સમારેલા ગાજર લઈએ છે.
બે મોટી ચમચી કેપ્સિકમ, બધું ઝીણું સમારીને લઈશું, અને બે ચમચી કોબીજ લઈએ. એટલે આ રેસીપીની અંદર બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ થયો, સાથે વઈડા ઉપયોગમાં લેવાયા, અને એ બધાની સાથે રવો લેવાયો. એટલે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ ખૂબ જ હેલ્ધી. બે ચમચી ધાણા ઉમેરીએ, મસાલા કરી લઈએ, મીઠું ઉમેરીએ સ્વાદ પ્રમાણે, એક ચમચી લાલ મરચું લઈએ છે અને 5 ચમચી હળદર લઈશું, થોડું પાણી ઉમેરી દઈએ, લગભગ 1-2 ચમચી જેટલું, પછી જરૂર પડશે તો બીજું ઉમેરીશું. અત્યારે આ જે ખીરું બનશે એમાંથી તો આપણે અપમ બનાવીશું, પણ આ જ ખીરાનો ઉપયોગ કરીને આપણે ઉત્તપમ પણ બનાવી શકીએ ને? ચોક્કસ બનાવી શકાય, પણ ઉત્તપમ બનાવવાના હોય ત્યારે વઈડા જે આપણે ક્રશ કર્યા એ થોડા ઝીણા ક્રશ કરી લેવાના, તો આપણને ખીરું પાથરતા ફાવે. અને વેજીટેબલ્સ આની અંદર એડ કરી દીધા, એની જગ્યાએ ટોપિંગમાં વાપરો. હા, જો સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. બહુ ઢીલું નથી કરવું, જો ઢીલું કરીશું ને તો જ્યારે અપમ તૈયાર થશે ને ત્યારે અંદરથી થોડા આપણને ચીકણા લાગશે, એટલે આ રીતે થોડું કઠણ ખીરું રાખો તો એનાથી સરસ જાળી પણ પડશે અને આપણને જે ટેક્સચર જોઈએ છે ને એ મળે. ઓકે, હવે એની અંદર 1/2 ચમચી ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ છે અને થોડું પાણી ઉમેરી દઈએ, 1 ચમચી જેટલું જ, મિક્સ કરી લઈએ. ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. અપમ ઉતારી લઈએ, અપમ ઉતારતા પહેલા પેનને તેલથી ગ્રીસ કરી લઈએ. આમાં ઘીનો કે બટરનો સ્વાદ કેવો લાગશે? ઘી અને બટર કરતા આ રીતે તમે તેલની અંદર ગ્રીસ કરી અને પછી તેલથી તમે શેકો ને તો એનો સ્વાદ વધારે સરસ લાગશે, કારણ કે આપણે વઈડા લીધા છે ક્રશ કરીને અને પછી આ રીતે તેલમાં એ જ્યારે શેકાય તો એનો સ્વાદ છે થોડો દાળોડા જેવો લાગશે. ખીરું મૂકીએ, આપણે સવારે જ્યારે વહેલા ઉઠતા હોઈએ ને તો ઘણી વખત એવું થાય કે મોડું થવાનું હોય કે આપણે બીજે ક્યાંક એક્સ્ટ્રા કંઈક કામ હોય તો એના માટે વહેલું જવું પડે, તો એવા સમયે આપણે રાતના પણ કટિંગ ચોપિંગ કરીને એક સમય મૂકી દઈએ ને તો થઈ રહે, બની શકે છે. એકદમ સાચી વાત છે, કારણ કે સવારમાં જો નાસ્તો કે ટિફિન જે પણ બનાવવાનું હોય એના માટેની પ્રિપેરેશન જે તમે કરવાની હોય એ અગાઉથી થોડી કરીને રાખી દો ને તો સવારમાં કામ કરવું ખૂબ જ કન્વીનિયન્ટ થઈ જાય અને ઇઝી થઈ જાય. હવે ધીમા તાપ પર એને એક બાજુ થઈ જવા દઈએ, થોડા કૂક થાય પછી એને ટર્ન કરીશું, ચેક કરી લઈએ. સરસ એક સાઈડથી થઈ ગયા છે, પલટાવી લઈએ. થોડું તેલ મૂકી દઈએ, બીજી સાઈડથી પણ આટલા સરસ બદામી રંગના થાય ત્યાં સુધી એને થવા દઈએ. અને અપમ બનાવવાનો છે ને એક ફાયદો એ પણ થાય કે એક સાથે ખાસી એવી ક્વોન્ટિટી આપણે બનાવી શકીએ અને તેલ બહુ જ ઓછું વપરાય. બીજી સાઈડ પણ ચેક કરી લઈએ, સરસ થઈ ગયા છે, લઈ લઈએ. 12 થી સરસ એકદમ ક્રિસ્પી થયા હોય અને અંદરથી સરસ ફૂલ્યા છે એટલે સોફ્ટ થયા હશે. ગરમા ગરમ અપમ સર્વ કરી દઈએ. સર્વ કરવા માટે ગાજર, ડુંગળી અને સાથે કોબીજ, આ ત્રણેયને એકદમ જુલિયન્સ પાતળું પાતળું સમારેલું છે એ લઈએ છે. અપમ મૂકીએ. જો નાસ્તો આટલો સ્વાદિષ્ટ બની શકતો હોય તો નાસ્તા માટે ક્યારેય કોઈ ના નહીં પાડે. થોડું ચીઝ ગ્રેટ કરીને ઉપર મૂકીએ. અને થોડો કેચઅપ ડીઝલ કરીએ. ખૂબ જ ઝડપથી બની જશે, પ્લસ એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી છે. તો તૈયાર છે વઈડાના અપમ. યસ, તો નાસ્તા માટેની એક સરસ અને એક અલગ વેરાયટી મળી ગઈ ને તમને, અપમ, અને એ પણ વઈડાના અપમ. હવે આના માટેની રીત તમને લખાવી જ પડશે, પણ એ પહેલા મારે બ્રેક લેવો પડશે.